નમસ્કાર મિત્રો, ગુજરાતી ફિલ્મના ખ્યાતમાન વિલન ફિરોઝ હિરાનીએ કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે? આ સવાલ તો સાવ સહેલો છે, પરંતુ જવાબ બહુ મુશ્કેલ છે. તો જવાબ સરળ ભાષામાં જવાબ દેવો હોય તો એટલું જ કહી શકાય કે ઘણી બધી. લગભગ 60 વર્ષથી પણ વધારે સમયથી ફિલ્મ ક્ષેત્રે સક્રિય છે અને હાલ પણ તેઓ કાર્યરત છે. લગભગ 400થી પણ વધુ ફિલ્મોમાં તેમણે કામ કરી અને દર્શકોનું દિલ જીત્યું છે. તેમાંની તમામ ફિલ્મોનું લિસ્ટ મેં આ વિડીયોમાં આવરી લેવાની કોશિશ કરી છે, છતાં પણ કોઈ ફિલ્મનું નામ બાકી રહી જતું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. ફિરોઝભાઈના ફિલ્મ કરિયરની શરૂઆત સાલ 1967ની ફિલ્મ ગુજરાત 3થી થઈ, ત્યાર પછી 1970ની ફિલ્મ જીગર અને અમી, ત્યાર પછી 1977ની ફિલ્મ માલવપતિ મુંજ, ત્યાર પછી 1977ની ફિલ્મ વીર રામવાડો, ત્યાર પછી 1977ની ફિલ્મ ચંદુ જમાદાર, ત્યાર પછી 1977ની ફિલ્મ ભ્રષ્ટાચાર મુર્દાબાદ, ત્યાર પછી 1977ની ફિલ્મ મુરુ માણેક, ત્યાર પછી 1977માં મારી હેડ ઉતારો રાજ, ત્યાર પછી 1977ની ફિલ્મ સોરઠિયાની સોન, ત્યાર પછી 1978માં કંચન અને ગંગા ફિલ્મના પ્રોડ્યુસર તરીકે, ત્યાર પછી 1978માં માણેક થંભ, ત્યાર પછી 1978માં પિયરવાટ, ત્યાર પછી વર્ષ 1978માં શ્રદ્ધા, ત્યાર પછી વર્ષ 1979માં દીકરીને ગાય દોરે ત્યાં જાય, ત્યાર પછી વર્ષ 1979માં લાલવાદી ફૂલવાદી, ત્યાર પછી વર્ષ 1979માં રૂપલી દાંતણવાળી, ત્યાર પછી વર્ષ 1979માં રંગીલી ગુજરાતના પ્રોડ્યુસર તરીકે, ત્યાર પછી 1979માં રાજપૂતાણી ફિલ્મ, ત્યાર પછી 1979માં વીર પસલી ફિલ્મ, ત્યાર પછી વર્ષ 1979માં સોનબા અને રૂપબા, ત્યાર પછી વર્ષ 1980માં અભાન લક્ષ્મી, ત્યાર પછી વર્ષ 1980માં ચિતડાનો ચોર, ત્યાર પછી વર્ષ 1980માં ભગત પીપાજી, ત્યાર પછી વર્ષ 1980માં ભાથીજી મહારાજ, ત્યાર પછી વર્ષ 1980માં જીવી રબારણ, ત્યાર પછી વર્ષ 1980માં આ જય બહુચરમાં, ત્યાર પછી વર્ષ 1980માં દિયર વટુ, ત્યાર પછી વર્ષ 1980માં લોહીની સગાઈ, ત્યાર પછી વર્ષ 1980માં કરો કંકુના, ત્યાર પછી વર્ષ 1980માં સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈ, ત્યાર પછી વર્ષ 1980માં સાચું સગપણ, ત્યાર પછી વર્ષ 1981માં અલબેલી નાર, ત્યાર પછી વર્ષ 1981માં વહુભરના ભેરું, ત્યાર પછી વર્ષ 1981માં છેલ છબીલી સોનલ, ત્યાર પછી વર્ષ 1981માં હીરો ધોધે જઈ આવ્યો, ત્યાર પછી વર્ષ 1981માં પંખીનો માળો, ત્યાર પછી વર્ષ 1981માં નસીબદાર, ત્યાર પછી વર્ષ 1981માં મેહુલો લુહાર, ત્યાર પછી વર્ષ 1981માં શેઠ ઝઘડુશા, ત્યાર પછી વર્ષ 1981માં રણચંડી, ત્યાર પછી વર્ષ 1981માં વહેતા આંસુ બહુના, ત્યાર પછી વર્ષ 1981માં સોહાગણ, ત્યાર પછી વર્ષ 1982માં ચરોતરની ચંપા, ત્યાર પછી વર્ષ 1982માં ભગત મૂળદાસ, ત્યાર પછી વર્ષ 1982માં હરસિદ્ધિ માતા, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ ટોલી, ત્યાર પછી વર્ષ 1982ની રાજસ્થાની ફિલ્મ ધર્મભાઈ, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ દીગવાળે ઈ દીકરા, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ જુગલ જોડી, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ જવાબદાર, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ જમના બની જગદંબા, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ ખબરદાર, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ નસીબની બલિહારી, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ નાણાં વગરનો નાથીઓ, ત્યાર પછી 1982ની ફિલ્મ નાની વહુ, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ પ્રેમ લગ્ન, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ પ્રેમ દિવાની, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ પારકા પોતાના, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ શેરને માથે સવા શેર, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ સંપતિયા જંપ, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ રાણી રિક્ષાવાળી, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ વેરની આગ, ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ ત્રણ તેણીયા અને છ છબીલા બારવટિયા, ત્યાર પછી વર્ષ 1983ની ફિલ્મ ઘર ઘરની વાત, ત્યાર પછી વર્ષ 1983ની ફિલ્મ દોઢ દાહિયા, ત્યાર પછી વર્ષ 1983ની ફિલ્મ ઢોલા મારું, ત્યાર પછી વર્ષ 1983ની ફિલ્મ છેલ છબીલો ગુજરાતી, ત્યાર પછી વર્ષ 1983ની ફિલ્મ બાપ દીકરો, ત્યાર પછી 1983ની ફિલ્મ ખરાખરીનો ખેલ, ત્યાર પછી 1983ની ફિલ્મ કંકુની કિંમત, ત્યાર પછી વર્ષ 1983ની ફિલ્મ જીથરો બાબો, ત્યાર પછી વર્ષ 1983ની ફિલ્મ મરદનો માંડવો, ત્યાર પછી વર્ષ 1983ની ફિલ્મ લોહીનું તિલક, ત્યાર પછી વર્ષ 1983ની ફિલ્મ વાસરા દાદાની દીકરી, ત્યાર પછી વર્ષ 1984ની ફિલ્મ અંતિમ ઈચ્છા, ત્યાર પછી વર્ષ 1984ની ફિલ્મ હિરણને કાંઠે, ત્યાર પછી વર્ષ 1984ની ફિલ્મ ધરતીના અમી, ત્યાર પછી વર્ષ 1984ની ફિલ્મ માના આંસુ, ત્યાર પછી વર્ષ 1984ની ફિલ્મ માલી મેથાણ,
ત્યાર પછી વર્ષ 1984ની ફિલ્મ નાગમતી નાગવાડો, ત્યાર પછી વર્ષ 1984ની ફિલ્મ શ્રવણ કુમાર, ત્યાર પછી વર્ષ 1984ની ફિલ્મ વાવાઝોડું, ત્યાર પછી 1984માં તુલસી વિવાહ, ત્યાર પછી 1984માં તેજલ ગરાસની, ત્યાર પછી 1984માં સોનાની જાળ, ત્યાર પછી 1985માં જય ચંડી ચામુંડામાં, ત્યાર પછી 1985ની ફિલ્મ હૈયાના દાન, ત્યાર પછી 1985ની ફિલ્મ ઝુંદડીની લાજ, ત્યાર પછી 1985ની ફિલ્મ મનખાને મેળે, ત્યાર પછી 1985ની ફિલ્મ માનું મંગળસૂત્ર, ત્યાર પછી 1985ની ફિલ્મ જવાનીના ઝેર, ત્યાર પછી 1985ની ફિલ્મ પ્રીત ના કરશો કોઈ, ત્યાર પછી 1985ની ફિલ્મ ઓઢું તો ઓઢું તારી ચુંદડી, ત્યાર પછી 1985ની ફિલ્મ મેરું માલણ, ત્યાર પછી 1985ની ફિલ્મ સોરઠનો સાવજ, ત્યાર પછી 1985ની ફિલ્મ સોનલ સુંદરી, ત્યાર પછી 1985ની ફિલ્મ સાજણ તારા સંભારણા, ત્યાર પછી 1985ની ફિલ્મ સગા સૌ સ્વાર્થ, ત્યાર પછી 1985ની ફિલ્મ વીર ભીમસેન, ત્યાર પછી 1985ની ફિલ્મ વિક્રમ વેતાળ, ત્યાર પછી 1986માં ઉજળી મેરામણ, ત્યાર પછી 1986માં લોહી ભીની ચુંદડી, ત્યાર પછી 1986માં આ કેસર ચંદન, ત્યાર પછી 1986માં વાલી ભરમાણ, ત્યાર પછી 1986માં શેતલ તારા ઊંડા પાણી, ત્યાર પછી 1986માં સાઈબા મોરા, ત્યાર પછી વર્ષ 1986ની ફિલ્મ રાજકુંવર, ત્યાર પછી વર્ષ 1987ની ફિલ્મ માં બુટ ભવાની, ત્યાર પછી વર્ષ 1987ની ફિલ્મ જનેતાના સોગંધ, ત્યાર પછી વર્ષ 1987ની ફિલ્મ પારસ પદમણી, ત્યાર પછી વર્ષ 1987ની ફિલ્મ પાનેતર, ત્યાર પછી વર્ષ 1987ની ફિલ્મ મોતી વેરાણા ચોકમાં, ત્યાર પછી વર્ષ 1987ની ફિલ્મ મારી લાજ રાખજે વીરા, ત્યાર પછી વર્ષ 1987ની ફિલ્મ ચૈતન્ય મહાપ્રભુ, ત્યાર પછી વર્ષ 1988ની ફિલ્મ રામાપીર, ત્યાર પછી વર્ષ 1988ની ફિલ્મ પૃથ્વીરાજ સંયુક્તા, ત્યાર પછી વર્ષ 1988ની ફિલ્મ મારવાડની માલણ, ત્યાર પછી વર્ષ 1988ની ફિલ્મ રામદેવ પીરનો વિવાહ, ત્યાર પછી વર્ષ 1988ની ફિલ્મ સોળ સોમવાર, ત્યાર પછી વર્ષ 1989ની ફિલ્મ બળિયા દેવ, ત્યાર પછી 1989ની ફિલ્મ કળિયુગની સીતા, ત્યાર પછી 1989ની ફિલ્મ મહીસાગરને આરે, ત્યાર પછી વર્ષ 1989ની ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, ત્યાર પછી વર્ષ 1990ની ફિલ્મ જય કુળદેવીમાં, ત્યાર પછી વર્ષ 1990ની ફિલ્મ પાથીજીના મંદિરે, ત્યાર પછી વર્ષ 1990ની ફિલ્મ અમદાવાદનો રિક્ષાવાળો, ત્યાર પછી વર્ષ 1990ની ફિલ્મ માધવપુરને મેળે, ત્યાર પછી વર્ષ 1990ની ફિલ્મ લાડી તો લાખની સૈબો સવા લાખનો, ત્યાર પછી વર્ષ 1990ની ફિલ્મ ખમ્મા મારી બેનડી, ત્યાર પછી વર્ષ 1990ની ફિલ્મ વીર બાવાવાળો, ત્યાર પછી વર્ષ 1991ની ફિલ્મ મારે ટોડલે બેઠો મોર, ત્યાર પછી વર્ષ 1991ની ફિલ્મ લાજુ લાખણ, ત્યાર પછી વર્ષ 1991ની ફિલ્મ નાગ પદમણી, ત્યાર પછી વર્ષ 1992ની ફિલ્મ ધરતીનો ધબકાર, ત્યાર પછી વર્ષ 1993ની ફિલ્મ માનવીની ભવાઈ, ત્યાર પછી વર્ષ 1994ની ફિલ્મ નાગદેવ કૃપા, ત્યાર પછી વર્ષ 1995ની ફિલ્મ પ્રેમ ઘેલી માલણ, ત્યાર પછી વર્ષ 1997ની ફિલ્મ આંગળે વાગે રૂડા ઢોલ, ત્યાર પછી વર્ષ 1997ની ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ જોયા, ત્યાર પછી વર્ષ 1997ની ફિલ્મ પરભવની પ્રેત, ત્યાર પછી વર્ષ 1998ની ફિલ્મ જીવતરના પારખા, ત્યાર પછી વર્ષ 1998ની ફિલ્મ કુંજલ કાળજાની કોર, ત્યાર પછી વર્ષ 1998ની ફિલ્મ વટનો કટકો, ત્યાર પછી 1999ની ફિલ્મ ગામમાં પિયરને ગામમાં સાસરું, ત્યાર પછી વર્ષ 1999ની ફિલ્મ દીકરો મારો લાડકવાયો, ત્યાર પછી વર્ષ 1999ની ફિલ્મ મન મોતીને કાચ, ત્યાર પછી વર્ષ 1999ની ફિલ્મ પાંદડું લીલુંને રંગ રાતો, પછી સાલ 2000ની ફિલ્મ પરશુરામ, ત્યાર પછી સાલ 2000ની ફિલ્મ ચુંદડીની લાજ, ત્યાર પછી વર્ષ 2000ની ફિલ્મ દલડા લીધા ચોરી રાજ, ત્યાર પછી વર્ષ 2000ની ફિલ્મ કડવા ચોથ, ત્યાર પછી વર્ષ 2000ની ફિલ્મ મોટા ઘરની લાજ, ત્યાર પછી વર્ષ 2000ની ફિલ્મ સાજણ વિના સુનો સંસાર, ત્યાર પછી વર્ષ 2000ની ફિલ્મ તારી મહેંદી મારે હાથ, ત્યાર પછી વર્ષ 2001ની ફિલ્મ મહિયરમાં મંડળું નથી માનતું, ત્યાર પછી 2001ની ફિલ્મ ચુંદડી ઓઢાડો હોરાજ, ત્યાર પછી વર્ષ 2001ની ફિલ્મ શ્રેણી વિજાણંદ, ત્યાર પછી 2001ની ફિલ્મ વાગી પ્રેમ કટારી, ત્યાર પછી વર્ષ 2002ની ફિલ્મ મીંઢોળ છૂટિયા માંડવે, ત્યાર પછી વર્ષ 2002ની ફિલ્મ મહિયરનો માંડવો મૃતનું પાનેતર, ત્યાર પછી વર્ષ 2002ની ફિલ્મ મણિગર મારા મલગનો, ત્યાર પછી વર્ષ 2002ની ફિલ્મ પૈસો મારો પરમેશ્વર, ત્યાર પછી વર્ષ 2002ની ફિલ્મ નર્મદા તારા વહી જતા પાણી,
ત્યાર પછી 2003ની ફિલ્મ માં દશામાં રાખજે મારી ચૂંદડીની લાજ, ત્યાર પછી વર્ષ 2003ની ફિલ્મ ધુડકી તારી માયા લાગી, ત્યાર પછી વર્ષ 2003ની ફિલ્મ ઊંચી મેળીના ઊંચા કાંગરા, ત્યાર પછી વર્ષ 2003ની ફિલ્મ મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, ત્યાર પછી વર્ષ 2003ની ફિલ્મ પારકા પાદરની ગોરાંદે, ત્યાર પછી વર્ષ 2004ની ફિલ્મ ગુજરાતનો લાલ, ત્યાર પછી વર્ષ 2004ની ફિલ્મ આસુડે ભીંજાઈ ચૂંદડી અને ઘરચોરું, ત્યાર પછી વર્ષ 2004ની ફિલ્મ સાહેબો મારા શાને રિસાણો, ત્યાર પછી વર્ષ 2004ની ફિલ્મ મને લઈ દે ને નવરંગ ચૂંદડી, ત્યાર પછી વર્ષ 2005ની ફિલ્મ જોજે સાહેબા રંગ જાયના, ત્યાર પછી વર્ષ 2005ની ફિલ્મ તમે જીત્યા ને અમે હાર્યા, ત્યાર પછી વર્ષ 2006માં એકવાર પિયુને મળવા આવજે, ત્યાર પછી વર્ષ 2006માં દીકરો કહું કે દેવ, ત્યાર પછી વર્ષ 2006માં ભવ ભવનો ભરખાર, ત્યાર પછી વર્ષ 2006માં તિમલી, ત્યાર પછી વર્ષ 2006ની ફિલ્મ સંત શ્રી સવા ભગત, ત્યાર પછી વર્ષ 2007ની ફિલ્મ અમદાવાદ પાલનપુર વાયા કાલવલ, ત્યાર પછી વર્ષ 2007ની ફિલ્મ હાલો માનવ્યુના મેળે, ત્યાર પછી વર્ષ 2007ની ફિલ્મ હાલો ભેરું અમેરિકા, ત્યાર પછી વર્ષ 2007માં નહીં રે લજાવું તારી ચૂંદડી, ત્યાર પછી વર્ષ 2007ની ફિલ્મ મારે તે ગામડે એકવાર આવજે, ત્યાર પછી વર્ષ 2007ની ફિલ્મ પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય, ત્યાર પછી વર્ષ 2007ની ફિલ્મ વીર વિહલ, ત્યાર પછી વર્ષ 2008ની ફિલ્મ અલખના અંજવાળા, ત્યાર પછી વર્ષ 2008ની ફિલ્મ આખરડી તરસી પિયુની વાટમાં, ત્યાર પછી વર્ષ 2008ની ફિલ્મ દીકરી હોય તો રાખે કુળની લાજ, ત્યાર પછી વર્ષ 2008ની ફિલ્મ ચાણક્યની છેલ્લી ચાલ, ત્યાર પછી વર્ષ 2009ની ફિલ્મ એકવાર મારા મલકમાં આવજે, વર્ષ 2009ની ફિલ્મ કાના કેમરે ભૂલાવી મારી પ્રીત, ત્યાર પછી વર્ષ 2009ની ફિલ્મ મેં તો અઢી ચૂંદડી તારા નામની, ત્યાર પછી વર્ષ 2009ની ફિલ્મ મને લઈ જા તારા મલકમાં, ત્યાર પછી વર્ષ 2009ની ફિલ્મ રખો પા મારી અંબે માના, ત્યાર પછી વર્ષ 2009ની ફિલ્મ સાજણ તરસી પ્રીત, ત્યાર પછી વર્ષ 2009ની ફિલ્મ સારી દીકરી સાસરે શોભે, ત્યાર પછી વર્ષ 2009ની ફિલ્મ તમે તને પારકી માનું કે પોતાની, ત્યાર પછી વર્ષ 2009ની ફિલ્મ વહુ રાણી, ત્યાર પછી વર્ષ 2009ની ફિલ્મ વીર ભાથીજી મહારાજ, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ દુશ્મના વટ, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ હાલ રૂપલીને પરણવા, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ આઈ લવ યુ રાધા, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ કાજળ કાળી રાત, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ મારા રુધિર રંગાણા તમે સાજણા, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ મેં તો હૈયે લખ્યું સાજણ તારું નામ, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ મોંઘા મોલની પ્રીત, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ પિયું મારા દલડાનો ચોર, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ પિયું તારા વિના મને એકલું લાગે, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ રાધા ચુગલો પહેરજે મારા નામનો, ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ તું તો સાજણ મારા આ કાળજે કોરાણી, વર્ષ 2010ની ફિલ્મ વાગી કાળજે કટારી તારા પ્રેમની, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ ત્રણ ડોબા તોબા, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ ભૂલે ભૂલાય નહીં માવડી તારી પ્રીત, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ દુશ્મના વટ, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ નો ટેન્શન, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ પ્રાણ જાય પણ પ્રીત ન જાય, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ પ્રીત ઝૂકે નહીં સાથ છૂટે નહીં, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ પ્રેમનું જાદુ મંત્ર, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ રાજવીર એક રહસ્યમય પ્રેમ કથા, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ સરહદની પાર મારી રાધા, ત્યાર પછી વર્ષ 2011ની ફિલ્મ તારો મારો સાથ નહીં છૂટે, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ આખા જગથી નિરાલી મારી સાયણા, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ બાપુ તારા દેશમાં, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ દીધેલા કોલરાજ નહીં રે ભૂલાય, ત્યાર પછી વર્ષ 2012માં દિલ દોસ્તી ને દુશ્મની, ત્યાર પછી વર્ષ 2012માં હું આવીશ સાજણ તારા હમ, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ કાયદો, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ કોઈનો સિંદૂર કોઈના માથે, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ માયાવી માણીગર, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ મને રુધિયાવાલા બાપા સીતારામ, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ માયા હું છું તારો પ્રેમ દીવાનો, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ પ્રેમને કાજે જગથી બાંધ્યા વેર, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ પ્રીત સાહેબાન નામ ભૂલાય, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ પ્રેમ એક જંગ છે, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ સાજણ તને મારા સમ, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ તુજને પોકારે મારી પ્રીત, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ વિધાતા, ત્યાર પછી વર્ષ 2012ની ફિલ્મ પ્રીતના હારે મહિષાગરને હારે, ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ એક અનાડી એક ખેલાડી, ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો, ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ મારા રાજ ઠાકોરની ચૂંદડી, ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ મારી પ્રીત કરે પોકાર, ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ પ્રેમ કરે તો ગરી હાચો કરજે, ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ પ્રેમના દુશ્મન,
ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ રજવાડી બાપુને રંગ છે. ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ સિંહણના સોગંધ. ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ ઠાકોરની લોહીભીની ચૂંદડી. ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ તું મહેંદી લગાવજે મારા નામની. ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ વેરની વસૂલાત એક આગ. ત્યાર પછી વર્ષ 2014ની ફિલ્મ એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની. ત્યાર પછી વર્ષ 2014ની ફિલ્મ હરપાલ દે શક્તિના અમર અંજવાળા. ત્યાર પછી વર્ષ 2014ની ફિલ્મ કળિયુગના કાનો એક નવો આતંક. ત્યાર પછી વર્ષ 2014ની ફિલ્મ કોણ હલાવે લીંબડીને કોણ હલાવે પીપળી. ત્યાર પછી વર્ષ 2014ની ફિલ્મ પડકાર ધ ચેલેન્જ. ત્યાર પછી વર્ષ 2014ની ફિલ્મ પ્રતિશોધ આગ જરતી પ્રીત. ત્યાર પછી વર્ષ 2014ની ફિલ્મ ઠાકોરના કોલ જગમાં અનમોલ. ત્યાર પછી વર્ષ 2015ની ફિલ્મ ધ લેડી દબંગ. ત્યાર પછી વર્ષ 2015ની ફિલ્મ ઠાકોર નંબર 1. ત્યાર પછી વર્ષ 2015ની ફિલ્મ કેમરે ભૂલાય સાજણ તારી પ્રીત. ત્યાર પછી વર્ષ 2015ની ફિલ્મ સાથી જોજે સાથના છૂટે. ત્યાર પછી વર્ષ 2016ની ફિલ્મ આંતક. ત્યાર પછી વર્ષ 2016ની ફિલ્મ પટેલની પટલાઈ એન્ડ ઠાકોરની ખાનદાની. ત્યાર પછી વર્ષ 2017ની ફિલ્મ મનડું મળ્યું મહેસાણામાં. ત્યાર પછી વર્ષ 2017ની ફિલ્મ રજવાડી છીએ અને માનભેર રહીએ. ત્યાર પછી વર્ષ 2017ની ફિલ્મ ચીમનભાઈની જોલ. ત્યાર પછી વર્ષ 2017ની ફિલ્મ જગ જીતે નહીં હૈયું હારે નહીં. ત્યાર પછી વર્ષ 2017ની ફિલ્મ ગોવિંદની જાન રાધા ચાલી જાપાન. ત્યાર પછી વર્ષ 2017ની ફિલ્મ દીકરી મારી લાડકવાઈ. ત્યાર પછી વર્ષ 2018ની ફિલ્મ ઉધીનાપુર. ત્યાર પછી વર્ષ 2018ની ફિલ્મ ગુજુભાઈ મોસ્ટ વોન્ટેડ. ત્યાર પછી વર્ષ 2018ની ફિલ્મ યેડી ફેમિલી. ત્યાર પછી વર્ષ 2018ની ફિલ્મ ગૌરક્ષક. ત્યાર પછી વર્ષ 2018ની ફિલ્મ ગુજરાતી વેડિંગ ઇન ગોવા. ત્યાર પછી વર્ષ 2018ની ફિલ્મ એંગ્રી ફેમિલી. ત્યાર પછી વર્ષ 2018ની ફિલ્મ જન્મોના બંધન. ત્યાર પછી વર્ષ 2019ની ફિલ્મ સાજણ પ્રીતની જગમાં થશે જીત. ત્યાર પછી વર્ષ 2019ની ફિલ્મ દિલ એક મંદિર. ત્યાર પછી વર્ષ 2019ની ફિલ્મ મિસ્ટર કલાકાર. ત્યાર પછી વર્ષ 2021ની ફિલ્મ ત્યારી યાદોમાં જિંદગી જવાની. ત્યાર પછી વર્ષ 2022ની ફિલ્મ હા હું પટેલ છું. ત્યાર પછી વર્ષ 2022ની ફિલ્મ પરિચય. ત્યાર પછી વર્ષ 2022ની ફિલ્મ અકડો દકડો. ત્યાર પછી વર્ષ 2022ની ફિલ્મ પ્રાણ છૂટે પણ પ્રીત ના તૂટે. ત્યાર પછી વર્ષ 2023ની ફિલ્મ લવ ચુંબક. ત્યાર પછી વર્ષ 2023ની ફિલ્મ ગુજરાતનું ગૌરવ. ત્યારબાદ લગ્ન સ્પેશિયલ અને ઇલુ ઇલુ જેવી ફિલ્મોમાં નજર આવેલા અને 2024માં કસુંબો મૂવીમાં પણ તે જોવા મળેલા તેમની આવનારી ફિલ્મ છે સાંધવી એન્ડ સન્સ. તો દોસ્તો આ હતી તેમની ગુજરાતી ફિલ્મનું લિસ્ટ. તો હવે તેમને કેટલીક હિન્દી ફિલ્મ જાણીતી હિન્દી ફિલ્મની વાત કરીએ તો 1974ની ફિલ્મ વાદા તેરા વાદા. ત્યાર પછી 1977ની ફિલ્મ યારી જિંદાબાદ. ત્યાર પછી વર્ષ 1977ની ફિલ્મ દો ચહેરે. ત્યાર પછી વર્ષ 1977ની ફિલ્મ રંગા ઓર રાજા. ત્યાર પછી વર્ષ 1982ની ફિલ્મ અપને પ્યારે. ત્યાર પછી વર્ષ 1985ની ફિલ્મ આત્મવિશ્વાસ. ત્યાર પછી વર્ષ 1985ની ફિલ્મ મહાસતી તુલસી. ત્યાર પછી વર્ષ 1986ની ફિલ્મ બળકર. ત્યાર પછી વર્ષ 1986ની ફિલ્મ ચંબલ કા બાદશાહ. ત્યાર પછી વર્ષ 1986ની ફિલ્મ છોટા આદમી. ત્યાર પછી વર્ષ 1986ની ફિલ્મ વીર ભીમસેન. ત્યાર પછી વર્ષ 1987ની ફિલ્મ કોણ જીતા કોણ હારા. ત્યાર પછી વર્ષ 1987ની ફિલ્મ અમારી જંગ. ત્યાર પછી વર્ષ 1989ની ફિલ્મ લશ્કર. ત્યાર પછી વર્ષ 1989ની ફિલ્મ નાગ નાગિન. ત્યાર પછી વર્ષ 1990ની ફિલ્મ તેજા. ત્યાર પછી વર્ષ 1990ની ફિલ્મ જખમી જમીન. ત્યાર પછી વર્ષ 1991ની ફિલ્મ જંગલ ક્વીન. ત્યાર પછી વર્ષ 1991ની ફિલ્મ રામવતી. ત્યાર પછી વર્ષ 1992ની ફિલ્મ જેઠા. ત્યાર પછી વર્ષ 1992ની ફિલ્મ ગંગા બની શોલા. ત્યાર પછી વર્ષ 1992ની ફિલ્મ દુશ્મનના જમાના. ત્યાર પછી વર્ષ 1993ની ફિલ્મ ફૂલન હસેના રામગલી. ત્યાર પછી 1993ની ફિલ્મ રાણી ઓર મહારાણી. ત્યાર પછી 1994ની ફિલ્મ રખેવાળ. ત્યાર પછી 1994ની ફિલ્મ જય માં કરવા ચોથ. ત્યાર પછી 1995ની ફિલ્મ પાપી ફરિશ્તે. ત્યાર પછી વર્ષ 1995ની ફિલ્મ આતંક અહીં આતંક. ત્યાર પછી વર્ષ 1985ની ફિલ્મ 95ની ફિલ્મ પોલીસ લોકઅપ. ત્યાર પછી વર્ષ 2008ની ફિલ્મ હમ રાજા. ત્યાર પછી વર્ષ 2003ની ફિલ્મ મેં હું ડાકુ નાની. ત્યાર પછી વર્ષ 2004ની ફિલ્મ હત્યા ધ મર્ડર. ત્યાર પછી વર્ષ 2004ની ફિલ્મ ઐતિરાજ. ત્યાર પછી વર્ષ 2006ની ફિલ્મ પ્યારે મોહન. ત્યાર પછી વર્ષ 2008ની ફિલ્મ પાર મેરી જિંદગી. ત્યાર પછી વર્ષ 2010ની ફિલ્મ મોસાદ ધ મોસ્ટ વોન્ટેડ. ત્યાર પછી વર્ષ 2013ની ફિલ્મ સાકો તંશ
1963 તો દોસ્તો આ હતી તેમની હિન્દી ફિલ્મોની યાદી. તો હવે તેમની કેટલીક ટીવી સિરિયલોની વાત કરીએ તો સૌથી પહેલાં 1997 સિરિયલ ષડયંત્રમાં તેઓ જોવા મળેલા, ત્યાર પછી જે તેઓ ઝી ટીવીનું સિરિયલ ઝી હોરર શોમાં આ જોવા મળેલા અને સ્ટાર પ્લસનું સિરિયલ બુરે ભી હમ ભલે ભી હમ અને બા બહુ ઓર બેબી સિરિયલમાં જોવા મળેલા, ત્યાર પછી સબ ટીવીનું સિરિયલ ખિડકીમાં દાદાજીની ભૂમિકામાં જોવા મળેલા અને તેનાલી રામામાં એક પંડિતની ભૂમિકામાં જોવા મળેલા અને વાઘલે કી દુનિયામાં એક કેમિયો રોલ કરેલો. આ ઉપરાંત ગુજરાતી સિરિયલ મોટી બાની નાની વહુમાં પણ તે જોવા મળેલા અને એક વેબ સિરીઝમાં પણ જોવા મળેલા, તેનું નામ હતું 2014, આમાં પણ તે જોવા મળેલા. તો દોસ્તો આ હતી તેમની ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મ અને ટીવી સિરિયલનું લિસ્ટ. તમને આમાંથી કઈ ગમે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.